અને જેને લઈને લોકોને ઘણી બધી મુશ્કેલી થઈ છે. ટ્રાફિક પોલીસ હોવા છતાં લોકો વચ્ચે ટ્રાફિક સર્જાઈ રહી છે. આપ જોઈ શકો છો અત્યારે ખાડાને લઈને મુસીબત સર્જાઈ રહી છે. ટ્રાફિક જામ થઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસનો પણ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે રાજકોટને, છતાં ટ્રાફિકને લઈને પોલીસની મુસીબત પણ વધી જાય છે. એવામાં અત્યારે મારી સાથે છે કોંગ્રેસના રણજીતભાઈ. રણજીતભાઈ શું કહેશો અત્યારે? આજે ભારતીય જનતા પાર્ટીના અને વિકાસના પોપડાઓ આજે વિકાસ ગાંડો થઈ ગયો છે. રાજકોટની અંદર આપણે જોઈ શકાય છે આજે વિકાસ ગાંડો થયો છે. એ ગાંડા વિકાસ છે અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, અધિકારીઓના પાપે આજે તમે જોઈ શકો તો રાજકોટની અંદર જૂના બસ સ્ટેશન પાસે કોર્ટ, જ્યાં લાખો લોકોની અવર જવર આખા દિવસની અંદર હોય છે, ત્યાં આવડો મોટો 15 દિવસથી જે વરસતો વરસાદ છે એમાં ખાડો પડી ગયો છે. 2 દિવસ પહેલાં પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ આમાં પડી ગયા છે. જો આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર મોટી જાનહાની ન થાય અને રાજકોટની જનતાને સુખાકારી મળે એના માટે જો પગલાં રાજકોટ મહાનગરપાલિકા નહીં લેવામાં આવે તો આ ખાડો આજે કોઈ પણ માટે જીવલેણ બની શકે. આ આપણે જોઈ જ શકીએ છીએ કે જ્યાં સુધીને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને છે ત્યાં સુધી રાજકોટને ગુજરાતની અંદર જનતાને મરવા સિવાય બીજો કોઈ વારો વિકલ્પ નથી. આ ખાડા માત્ર તમે જોઈ શકો છો, એ ખાડા ભ્રષ્ટાચારના પોપડા. વિકાસ જ્યારે ગાંડો થઈ ગયો હોય ત્યારે ગાંડા વિકાસની આ પોલ ખોલી નાખતી. આ રાજકોટ રોડ જે તમે જો વિજિલન્સ તપાસ કરવી જોઈએ, જે ડામરની ક્વોલિટી આવતી હોય, જે ઊંચા ટેન્ડરથી ડામર આપવામાં આવતા હોય એના ભ્રષ્ટાચારના પોપડા છે. હું રાજકોટની જનતાને કહું છું કે તમે જો કેસરી હિંદ પુલ અને કોર્ટની વચ્ચે આવતા જતા હોય તો આ ખાડાનું પહેલા ધ્યાન રાખજો. સરકાર તરફની શું મેસેજ પાસ કરવા માંગો છો કેટીવી ના જરીયે? સરકારને હું કહેવા માંગુ છું કે એક દિવસ એક સમય ગઈ સાલ જ્યારે 2017ની અંદર વરસાદ હતો ત્યારે આખા અમદાવાદની અંદર હાઈકોર્ટે અને રાજકોટની અંદર આ તો હજી પેલો ખાડો પડ્યો, આવા રાજકોટની અંદર અનેક ખાડાઓ હું તમને દેખાડી શકું. હાઈકોર્ટે એવી ફટકાર લગાવી કે તાત્કાલિક અસરથી જે ખાડાઓ છે બુરો, આ જો તમારે સીએમ આવતા હોય તો એની કેડમાં દુખાવો ન થાય, એના પેટમાં દુખાવો ન થાય, પણ રાજકોટની જનતાને હિંચકા ખાવા હોય તો કોર્પોરેટ આપણે કોર્ટ ચોકમાં અને કેસરીન પુલ પરથી હાલો તો રાજકોટની જનતા હિંચકા ખાઈ શકે. જી બરાબર વાત કહી રહી આપે. અને અત્યારે આપણે અત્યારે આ ચોક વચ્ચે જ છે દર્શક મિત્રો, આપણે તમને વિડીયો બતાવેલા જ છે કે ખાડો કઈ રીતે મુસીબત બની ગયો છે અત્યારે. અને પબ્લિક ને ટ્રાફિક પોલીસ ને કંટ્રોલ કરવો બહુ જ તકલીફ પડે છે. જ્યારે ટ્રાફિક પોલીસ ને ટ્રાફિકના આંતકથી અને પબ્લિકનો સપોર્ટ પણ નથી મળી રહ્યો ખાલી એક આ ખાડાને લઈને. તેવામાં અત્યારે મારી સાથે છે કોંગ્રેસના બીજા સભ્ય ભાઈ, શું નામ આપનું? ભાવેશ પટેલ. આપણું કહેવાનું એક જ છે કે અત્યારે જે ભાજપ સરકાર રહી, ભાજપ એને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ એને ધંધો જ નથી કરતી. ને પબ્લિક ને એને જાગૃત થવું જોઈએ. અહીંથી ને હજારો માણસો જો અત્યારે તમે જોવો, અત્યારે માણસો એને પડતા જાય. અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ બાજુમાં, કોરટ બાજુમાં, કોરટ ને એ તો ઠીક, પબ્લિક એ ઠીક, સિવિલ હોસ્પિટલ અહીંથી ને એમ્બ્યુલન્સ કાર આવતી જતી હોય, ઇમરજન્સી ફટ દેરાણી ખાડામાં પડે. આ ખાડો કેટલો મોટો હોય તમે જો, અત્યારે માણસો એમને પડતા જાય. તો આ ભાજપ સરકારની એને એક ગાંડો વિકાસ જ એમ કહો ને તો કહેવાય કે આ ગાંડો વિકાસ જ છે જાહેરમાં. વિકાસની વાત કરીએ તો ગાંડા વિકાસને લઈને લોકોનું એવું માનવું છે કે આ ખાડાનું કામ કોઈ કરી નથી રહ્યું. જ્યારે પબ્લિકને પૂછવામાં આવે તો ભાઈ શું કહેવું છે આ ખાડાને લઈને તમારું? બસ ખાડામાં અત્યારે આપણે જોઈ જ શકીએ છીએ કે આજુબાજુમાં રેલવે સ્ટેશન, કોર્ટે, જે સિવિલ હોસ્પિટલે, જે માણસોને જવાનો રસ્તો છે અત્યારે, એક તો પેશન્ટ ઓલરેડી બીમાર હોય છે અને ખાટો ઢેકે એટલે એના કારણે વધુ બીમાર પડે છે, જેના કારણે આપ જોઈ શકો છો કે અહીંયા જાહેર જનતા પણ નથી ચાલી શકતા. ઇવન જે સરકારની મદદ કરવાવાળા ટ્રાફિક કોન્સ્ટેબલ કે મહિલા કર્મચારી છે, એ 2 દિવસ પહેલાં એવું મળ્યું કે આમાં ભોગ બનેલા છે. તો જ્યારે સુરક્ષા કરવાવાળા અધિકારીઓ જે છે એ ભોગ બનતા હોય તો જાહેર જનતાનો તો એમાં કોઈ વિકલ્પ જ નથી આવી શકતો. પેલા તો તમારી પાસે માહિતી ખોટી છે, એક ઝાપટું નથી આવ્યું. 2 દિવસ પહેલા રાત્રે 7 ઇંચ વરસાદ પડી ગયો છે. એટલે 7 ઇંચ વરસાદ પડ્યો હોય એટલે ખૂબ સારો વરસાદ કહેવાય અને રાજકોટની પ્રજા માટે ખૂબ ખુશીની વાત છે કે એક સાથે 7 ઇંચ વરસાદ પડ્યો. પરંતુ 7 ઇંચ વરસાદ પડવા છતાં રાજકોટમાં લોકોને પરેશાની થાય, હેરાનગતિ થાય એવો કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો. કારણ કે રાજકોટમાં જે પાણીનો નિકાલ હોય એ ડ્રેનેજ મારફત
અને જે નેચરલ વોટરવે છે આપણે રાજકોટમાં જે ઓકળાઓ છે એ પહેલા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વન ડે થ્રી વોર્ડ સફાઈ જે અભિયાન ચલાવ્યું અને જે રાજકોટમાં ઓકળાઓની સફાઈ કરવાની હતી એ ઓકળાની સફાઈ થયેલી છે. એના હિસાબે પાણીનો પણ સારી રીતે નિકાલ થયો છે, ક્યાંય ગંદકી પણ નથી થઈ. રાજકોટમાં લગભગ જ્યાં જ્યાં ન્યુસન્સ પોઈન્ટ હતા, જે કચરાના ઢગલાઓ ક્યાંક ને ક્યાંક રહેતા, એ પણ રેગ્યુલર ઉપાડવામાં આવે છે. મેલેરિયા વિભાગની કામગીરી, ફાયર બ્રિગેડ જ્યારે જ્યારે નાના મોટા કોઈ પણ એવા પાણી ભરાવવાના કે બીજા પ્રશ્ન થયા હોય ત્યારે અમારો ફાયર બ્રિગેડ સ્ટાફ પણ સમયસર પહોંચી ગયો છે. જેમ કે ક્યાંય જૂનું મકાન જર્જરી થઈ ગયું હોય, ક્યાંય દિવાલ પડી ગઈ હોય ત્યારે પણ ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો છે. એટલે કોઈ એવી, અને વરસાદ પછી અમે ખાસ કરી વિશેષ સફાઈમાં ધ્યાન આપી છીએ અને રાજકોટ સ્વચ્છ રાજકોટ રહે એમાં લોકોનો પણ સહકાર જરૂર છે. કારણ કે સફાઈ થયા પછી લોકો કચરો ન નાખે એ પણ લોકોની પણ જવાબદારી છે. બસ આપણું રાજકોટ સ્વચ્છ સુંદર અને સારું રહે, કારણ કે આ રાજકોટ આપણું પોતાનું છે. તો તંત્ર કામ કરે છે પણ તંત્રને લોકોનો પણ સહકાર મળતો રહે એવી સર્વે લોકોને વિનંતી કરું છું. અને કોઈ પણ પ્રકારની નાના મોટી ફરિયાદ હોય અમને અહીંયા મળી શકે છે અને અમે પ્રમાણિકતાપૂર્વક એ ફરિયાદોનો નિકાલ કરશું. આવી જ રીતે રાજકોટની બીજી જગ્યાએ હું તમને લઈ જાઉં છું થોડી જ વારમાં.